સ્ટાર્ટ. આ બાબતે પ્રતિવાદી બેંક તરફથી લોઝ કાઉન્સમાં SC કાઉન્સ ઓવર 15/65-2/18 સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો રજૂ કરવામાં આવેલો છે તેનો સિદ્ધાંત આ કેસમાં લાગુ પાડી શકાય. ફૂલસ્ટોપ. વધુમાં પ્રતિવાદી તરફથી લોઝ કાઉન્સમાં GJH કાઉન્સ ઓવર 2006-57 મકબૂલ હુસેન રજાકમિયા મણિયાર વિરુદ્ધ બેંક ઓફ બરોડાનો ચુકાદો રજૂ કરવામાં આવેલો છે તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સિદ્ધાંત ઠરાવેલો છે તે મુજબ કલમ 17ની જોગવાઈ અનુસાર દીવાની અદાલતને હકુમતનો બાધ નડે છે અને સરફાસી એક્ટની જોગવાઈથી કાર્યવાહી કરવામાં આવેલી હોય તો તે કાર્યવાહીને DRTમાં પડકારવી પડે. ફૂલસ્ટોપ. જેથી આ ચુકાદાનો સિદ્ધાંત પણ હાલના કેસમાં લાગુ પડે છે અને વાદીએ પોતાની હકીકત DRTમાં રજૂ કરવી પડે. ફૂલસ્ટોપ. વધુમાં પ્રતિવાદી તરફે લોઝ કાઉન્સમાં GJH કાઉન્સ ઓવર 2007-6-45 ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ વિરુદ્ધ નરેશ ખુશાલદાસ ગંગતાણીના ચુકાદા ઉપર આધાર રાખેલો છે અને તેમાં પણ સિક્યુરિટાઇઝેશન એક્ટ અન્વયે કલમ 17 મુજબ દીવાની અદાલતની બાધ છે અને વાદી તે જોગવાઈ મુજબ દીવાની અદાલત પાસેથી કોઈપણ દાદ મેળવવા માટે હકદાર બનતા નથી. ફૂલસ્ટોપ. આ સિવાય પ્રતિવાદી તરફે લોઝ કાઉન્સમાં GJH કાઉન્સ ઓવર 2009-9-289 પંકજકુમાર ચંદુલાલ અંટાળા વિરુદ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ચુકાદા ઉપર આધાર રાખેલો છે. ફૂલસ્ટોપ. તેમાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે તેવું ઠરાવેલું છે કે સિક્યુરિટાઇઝેશન એક્ટની કલમ 17 મુજબ દીવાની અદાલતને હકુમતનો બાધ નડે છે. ફૂલસ્ટોપ. કલમ 13ની કાર્યવાહી શરૂ થયેલી હોય ત્યારે DRTમાં કાર્યવાહી પડકારવી પડે. ફૂલસ્ટોપ. હાલના આ કિસ્સામાં બેંકે સિક્યુરિટાઇઝેશન એક્ટ અન્વયે કાર્યવાહી શરૂ કરેલી અને સિમ્બોલિક કબજો મેળવી લીધો છે અને વાદી શબ્દોની આંટીઘૂંટીમાં ખોટો પુરાવો ઊભો કરી તેને સાચા તરીકે ચલાવી આ કાર્યવાહીને પડકારી રહેલા છે. ફૂલસ્ટોપ. તેથી તેવા સંજોગોમાં વાદીએ DRT સમક્ષ રજૂઆત કરવી જોઈએ. તેથી આ ચુકાદાનો સિદ્ધાંત ધ્યાને લેતા પણ વાદીનો દાવો મંજૂર કરી શકાય નહીં. પેરા. આ સંજોગોમાં વાદી દાવાવાળી તકરારી મિલકતના કાયદેસરના માલિક છે તેવી હકીકત સાબિત કરી શકતા નથી. ફૂલસ્ટોપ. વધુમાં વાદીનો દાવાવાળી તકરારી મિલકતમાં કબજો સને 2000ના વર્ષથી ભાડુઆત તરીકે છે તેવી વિગત પણ વાદી સાબિત કરી શકતા નથી. ફૂલસ્ટોપ. વધુમાં પ્રતિવાદી નંબર 2ના ઓએ સરફાસી એક્ટ અન્વયે કાર્યવાહી શરૂ કરેલી છે અને સિમ્બોલિક પજેશન મેળવી લીધેલું છે તેવા સંજોગોમાં દીવાની અદાલતને હકુમતનો બાદ નડે છે તેવું સાબિત થાય છે તેમ માનું છું. ફૂલસ્ટોપ. જેથી તમામ પરિબળોનો અભ્યાસ કરતા વાદીનો દાવો કાયદેસર ટકી શકે તેમ નથી તેવા નિર્ણય ઉપર આવું છું. ફૂલસ્ટોપ. તે સંજોગોમાં મુદ્દા નંબર 1, 2 અને 4નો જવાબ નકારમાં આપું છું અને મુદ્દા નંબર 3નો જવાબ હકારમાં આપું છું. ઓવર.